સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા જિલ્લા કલેક્ટરની કચેરીમાં મોટા પ્રમાણમાં અરજદારો કામ અર્થે આવે છે ત્યારે કચેરીમાં પાણીના કુલરમાં નળ નથી કે પાણી નથી તેવી પરિસ્થિતિ છે હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકોને પાણીની જરૂરિયાત હોય છે જો કે હિંમતનગર શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં વિવિધ કામ અર્થે અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય છે દિવસ દરમિયાન પાણી પીએ તો ક્યાં પીએ તે મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે કચેરીમાં વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન માન્ય છે વિવિધ ખાતાઓમાં બહાર વોટર કુલર મૂકવામાં આવ્યા છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી જોકે વોટર કુલરની સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા કરે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે હાલમાં ઉનાળામાં લોકોને તરસ છીપાવવા માટે બહારથી વીસ રૂપિયાની બોટલો મંગાવવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ અધિકારીઓ માટે બહારથી મિનરલ વોટરના જગ રોજે રોજ મંગાવવા પડે છે ત્યારે અરજદારો ગંદકીમાં રહેલા વોટર કુલરથી પાણી પીવા મજબૂર બન્યા છે વોટર કુલર મૂકવામાં આવ્યા છે પરંતુ આ કુલરમાં પાણી કે નળ નથી વોટર કુલર ઉપર સ્ટીકર લગાડવામાં આવ્યા છે કે પાન મસાલા ખાઈને થૂકવો નહીં પરંતુ અહીંયા પાન મસાલા થૂકેલું હાલતમાં જોવા મળી રહ્યું છે જ્યારે અધિકારીઓ દ્વારા આવી ગંદકી કરનાર સામે પગલાં લેવા સાથે સ્વસ્થતા જાળવવામાં આવે તેવી અરજદારોની માંગ છે હિંમતના બહુ મારી ભણ આવેલું તેમાં અંદર વરજદાનું પીવા માટે પાણીની સગવડ નથી કુલરો છે પણ સુભાના ગાંઠિયા પણ એક કુલર ચાલુ પાણી પણ આવતું નથી બીજું કે અધિકારનું પીવા માટે મિનરલ વોટર આવે છે અને અરજદારનું પીવા માટે હાલાકી છે પાણીની પાણીની સગવડ આ આઈ કરવી છે કુલર મૂક્યા તો ચાલુ કરવા જોઈએ છ બી નથી કુલરની આગળ પાણી પીવું તો કંઈ ના ન પીવું અમારે પાણી પીવું તો વીસ રૂપિયાની બોટલ ખર્ચીને પાણી બહારથી પીવું પડે છે મારે રેશન કાર્ડનું કામ હતું જ્યારે પુરવઠા શાખામાં આવ્યો હતું મંગરાવલ આરફોડો ન્યૂઝ સાબરકાંઠા